તો આપણો ફોન પૂરેપૂરો બરફમાં જામી ગયો છે. આજના વિડીયોમાં આપણે ટેસ્ટ કરવાના છે વિવો V40 Pro નું ફ્રીઝર ટેસ્ટ, પાણીનું બોક્સ. તો આમાં આપણે આપણો ફોન અને આ બોક્સને આપણે પાણીથી ભરી દઈએ પૂરેપૂરું. આપણું બોક્સ પૂરું પાણીથી ભરાઈ ગયું છે અને હવે આ બોક્સને આપણે ફ્રીઝરમાં મૂકી દઈએ. આપણું ફ્રીઝર અને આ રહ્યો આપણો V40 Pro. એમ તમે જોઈ શકો છો 9:52 થઈ છે અને હવે આપણા ફોનને આપણે અહીંયા રાખી દઈએ. ફોનને આપણે 4-5 કલાક પછી કાઢશું અને અહીંયા ફૂલ કરી દઈએ એટલે જલ્દી બરફ જામતો. આપણા ફોનને આપણે 4-5 કલાક પછી કાઢશું અને જોવું આપણો ફોન વર્કિંગ છે કે નહીં. તો આપણો ફોન પૂરેપૂરો બરફમાં જામી ગયો છે અને હવે આપણા ફોનને આપણે બરફમાંથી કાઢીએ. તો પાણી ચાલુ કરી દઈએ. પછી મિત્રો, ઘણા બધાનું એમ કેવું થતું હોય કે અંદર ડિસ્પ્લેમાં ટચિંગ શું કામ થાય છે, તો મિત્રો ટચ થવાનું કારણ એ છે કે અટાણે પાણીનો ને એવો દબાવ આવે એને લીધે ટચ થાય, ડિસ્પ્લેમાં કાંઈ પ્રોબ્લેમ ન આવ્યો હોય. મિત્રો, અટાણે આપણે જે બરફ ટેસ્ટ કર્યું એમાં આનું સ્પીકર અને આનો ચાર્જિંગ પોર્ટ એ થોડી વાર માટે કામ નહીં કરે, પણ આમાં પાણી હુકાઈ જાય બે જગ્યાએ એટલે પરફેક્ટલી કામ કરવા માંડશે. અને તમારી પાસે જો આ ફોન હોય તો તમે આવી ટ્રાય ન કરો મિત્રો. ભલે તમારો ફોન IP68 હોય પણ કંપની વોરંટી નહીં આપે, અને વોરંટી નથી આપતા એના પણ ઘણા બધા રીઝન છે.